આગળ વાત કરીએ સુરતની મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે વોર્ડ નંબર 4 માં ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે સમર્થનમાં ઉમેદવારોની સમર્થનમાં બાઇક રેલી પણ યોજાઈ મોટી સંખ્યામાં સમર્થકો આ રેલીમાં જોડાયા વોર્ડ નંબર 4 માં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે યુવતીઓ બુલેટ બાઇક સાથે આ રેલીમાં જોડાઈ હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમામ જે પક્ષો છે તે પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર કરવામાં આવ્યો છે ભાજપના પવિત્ર કેટલો ઉત્સાહ છે આજની રેલી ને લઈને યુવતીઓ છે તેમાં કેટલો ઉત્સાહ છે આ રેલી ને લઈને રેલી ને લઈને કેટલો ઉત્સાહ બુલેટ લઈને આવ્યા છો શું કારણ જી જે યુવતીઓ છે તે પણ બુલેટ લઈને અહીં રેલીમાં જોડાય છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વોર્ડ નંબર 4 ના ભાજપના જે તમામ જે ઉમેદવારો છે તે હાલ પ્રચાર પ્રસાર જોરશોરમાં કરી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આપણે ઉમેદવારો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું જી જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છો શું કહેશો વિજયયાત્રા લઈને અમે નીકળ્યા છીએ લોકો વચ્ચે કયા મુદ્દાઓને લઈને આજે છેલ્લો દિવસ છે કયા મુદ્દાઓને લઈને જશો લોકોના જે મૂળભૂત પ્રશ્નો છે રોડ રસ્તા સ્ટ્રીટલાઇટ પાણી અને શહેરને ખાસ કરીને વિકસતું શહેર હોય એના કારણે અમારું તાપી શુદ્ધિકરણ યોજના હોય કઠોદરાથી લઈને ઋણ સુધી રિવરફ્રન્ટ હોય આવી તમામ યોજના મેટ્રો ટ્રેન સહિતની યોજનાઓને લઈને અમે લોકોની વચ્ચે જઈએ છીએ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે શું કહેશો ખૂબ આનંદ થાય છે ઉમંગ થાય છે અને આના કારણે અમારો જુસ્સો વધતો હોય છે અને આત્મવિશ્વાસ વધતો હોય છે કેટલા લીડથી જીતશો 11,000થી વધારે મતના લીડોથી અમે જીતશો જો ચૂંટાઈને આવશો તો પહેલું કયું કામ કરવાનું રહેશે ગઈકાલે જ મેં કીધું છે હું છૂટાઈને આવી છું પ્રથમ મારી ટ્રાફિક અને પાર્કિંગની યાતાયાતની વ્યવસ્થાઓને પ્રાધાન્ય આપવામાં આવશે વોર્ડ નંબર 4 ના ઉમેદવાર જે સ્પષ્ટપણે કહ્યું છે કે આ વખતે 11,000થી વધુની લીડ આ વોર્ડમાંથી તેઓ મેળવશે પાછલા વર્ષની જો વાત કરીએ તો 2015માં ક્યાંક ક્યાંક જે પાટીદાર જે ફેક્ટર હતું પાટીદાર ફેક્ટરને કારણે અહીંના તમામ જે પેનલ છે તે કોંગ્રેસના ફાળે ગઈ હતી જોકે આ વખતે કોઈ પણ પ્રકારની પેન કોઈ પણ પ્રકારનું જે ફેક્ટર છે તે ફેક્ટર કામે નથી લાગ્યું જેને કારણે ભાજપે આ વખતે આ જે પેનલ છે તે પેનલ જીતવાનો અહીં આશા દેખાઈ રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે જે કાર્યકરો છે તેમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જે બાઇક રેલી છે તે બાઇક રેલીમાં લોકો જોડાયા છે અને ક્યાંક ક્યાંક વોર્ડ નંબર 4 જે પાટીદાર ગઢમાં આવે છે આ તમામ જે ઉમેદવારો છે તે પોતાની જીત અહીં નિશ્ચિત માની રહ્યા છે આગામી જે રીતે ચૂંટણી હશે આ ચૂંટણીમાં પાટીદારો આ વખતે ભાજપના ઉમેદવારોને વોટ આપશે તેવું તેઓનું સ્પષ્ટપણે માનવું છે અને આવનારી જે ચૂંટણી હશે એ ચૂંટણીમાં 11,000 મતોથી તેઓ અહીંથી વિજય બનશે તેવું સ્પષ્ટપણે તેવું કહેવું છે ત્યારે જે રીતે રવિવારે ચૂંટણી છે ત્યારે આ મતદાનમાં લોકો કોને વોટ આપે છે તેના પર સૌ કોઈની નજર છે કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા